हेलो स्टूडेंट, गुड मॉर्निंग टू ऑल। अपने नव सेशन स्टार्ट करिए, लेट्स स्टार्ट न्यू सेशन। छेले अपने स्क्रोल बार कंट्रोल भणता था। स्क्रोल बार कंट्रोल एक बार फरी वार जोईए अपने। स्क्रोल बार कंट्रोल बे प्रकार ना होय, टू टाइप्स ऑफ खाली डिस्प्ले करवानी बाबत में अलग, बाकी कोई फर्क नहीं। एच स्क्रोल बार होरिजोंटल स्क्रोल बार और वी स्क्रोल बार वर्टिकल स्क्रोल बार आया डायग्राम में तुमने देखाय छे। एनी बधी प्रॉपर्टी अगत्यनी साथे चेंज करवी पड़े। मिनिमम और मेक्सिमम, मिनिमम थी मेक्सिमम सुधी स्क्रोल करी सके। स्मोल चेन्ज एरो पर क्लिक करवाथी खसे और लार्ज चेन्ज वच्चे क्लिक करवाथी मूव करशे। लेफ्ट अने राइट साइड दस दस मूव कर। स्क्रोल केटलू करे तो मेक्सिमम माइनस लार्ज चेन्ज प्लस वन। मैक्सिमम नी वैल्यू जे होय एने माइनस लार्ज चेंज प्लस 1। मानी लो के मैक्सिमम नी वैल्यू 200 होय, लार्ज चेंज 10 होय, तो 200 माइनस 10 190 प्लस 1। तो लेफ्ट हैंड साइड थी स्क्रोल करवा माटे 191 टाइम इने क्लिक करवू पड़े। बराबर એવી જ રીતે જો મારે 200 टाइम्स स्क्रॉल कराऊं होय तो मैक्सिमम नी वैल्यू 209 सेट करवी पड़े। लार्ज चेंज 10 होय, 209 माइनस 10 એટલે 199 प्लस 1 200 થઈ। આપણે એક પ્રોગ્રામ જોયો તો h સ્ક્રોલ બાર અને v સ્ક્રોલ બાર નો। હા બોલ। नाम नाखी दे ईशान भाई करी किरोस में ना ना ही नहीं कहतू करे ना है मकई वहां पे ना ना एच स्क्रोल बार बे मुकेला छे, पेलू अने बीजू। पेलो स्क्रोल बार जे छे बराबर ए थोड़ू मूव करेलू छे ने स्क्रोल बार 2 छे ए थोड़ू मूव करेलू छे। नीचे एक मैक्सिमम बटन मुकेलू छे, कयु वधारे खसेलू छे ए चेक करू छे। केटलू मूव करेलू छे ए जाणवा माटे एनी प्रॉपर्टी छे वैल्यू। एच स्क्रोल बार 1 डॉट वैल्यू ग्रेटर देन एच स्क्रोल बार 2 वैल्यू। स्क्रोल बार वधारे स्क्रोल करेलू होय पहेलू तो आ कंडीशन साची पड़शे अने मेसेज आवशे एच स्क्रोल बार 1 इज मेक्सिमम। तो स्क्रोल बार 2 ने वधारे मूव करावी आपणे तो आ कंडीशन खोटी पड़े, तो एल्स में जाए अने मेसेज आवशे एच स्क्रोल बार 2 इज मेक्सिमम। बराबर। हवे आपणे एक नवो प्रोग्राम करवानो छे, एक चेंज ध बेकग्राउंड कलर ऑन स्क्रोलिंग। ત્રણ સ્ક્રોલ બાર મૂકવાના છે। પહેલું સ્ક્રોલ બાર, બીજું સ્ક્રોલ બાર, ત્રીજું સ્ક્રોલ બાર। તમને દેખાય છે આઉટપુટમાં ત્રણ સ્ક્રોલ બાર મૂકેલા છે। પહેલાનું નામ છે એચ સ્ક્રોલ રેડ, બીજાનું એચ સ્ક્રોલ ગ્રીન અને ત્રીજાનું એચ સ્ક્રોલ બ્લુ। હવે શું કરવાનું છે પ્રોગ્રામમાં કે તમે પહેલું બીજું ત્રીજું જે સ્ક્રોલ બાર સ્ક્રોલ કરો એ પ્રમાણે ફોર્મનું બેકગ્રાઉન્ડ કલર ચેન્જ થશે। પહેલું રેડ માટે છે, બીજું ગ્રીન માટે છે અને ત્રીજું બ્લુ માટે આપણે રાખવાનું છે। પહેલું હવે મારે સ્ક્રોલ કેટલી કરાવવું છે તો દરેક સ્ક્રોલ બાર 255 ટાઈમ સ્ક્રોલ થવું જોઈએ। તો સ્ક્રોલ બાર ની આપણે આગળ ફોર્મ્યુલા જોઈ, મેક્સિમમ માઇનસ લાર્જ ચેન્જ પ્લસ 1। બરાબર, તો मैक्सिमम 264 सेट करवू पड़े।
264 લાર્જ ચેન્જ છે 10 264 માઈનસ 10 254 પ્લસ 1 255 બરાબર. તો દરેક સ્ક્રોલ બાર નું મેક્સિમમ 264 સેટ કરવી પડે. આ ખાસ કરો. હવે આપણે કોડ જોઈએ. પહેલું સ્ક્રોલ બાર જરાક સ્ક્રોલ કરશે, સ્ક્રોલ બાર ઉપર ડબલ ક્લિક કરો એટલે આવું લખેલું આવશે, સ્ક્રોલ રેડ અંડરસ્કોર સ્ક્રોલ. એમાં ચેન્જ કલર ફંક્શન કોલ કરાયું. બીજા ઉપર ડબલ ક્લિક કરો એટલે ચેન્જ કલર ફંક્શન કોલ કરાયું. ત્રીજા ઉપર ક્લિક કરો એટલે ચેન્જ કલર ફંક્શન કોલ કરાયું. હવે ચેન્જ કલર ફંક્શન પહેલું સ્ક્રોલ બાર, બીજું સ્ક્રોલ બાર કે ત્રીજું સ્ક્રોલ બાર જરાક પણ ખસશે એક પોઈન્ટ પણ, તો આ ચેન્જ કલર ફંક્શન કોલ થશે. કોલ થાય એટલે કલર ફ્રોમ એઆરજીબી એચ સ્ક્રોલ રેડ વેલ્યુ, પહેલું સ્ક્રોલ બાર જેટલું ખસેલું હોય એની વેલ્યુ, બીજું સ્ક્રોલ બાર જેટલું ખસેલું હોય એની વેલ્યુ અને ત્રીજું સ્ક્રોલ બાર જેટલું ખસેલું હોય એની વેલ્યુ. ધીસ ડોટ બેક કલર એટલે ફોર્મ નો બેક કલર થશે. બરાબર. એટલે માની લો કે પહેલું સ્ક્રોલ બાર હું 255 પહેલાથી છેલ્લે સુધી ખસેડેલો, તો 255 બીજાની વેલ્યુ 0 ત્રીજાની વેલ્યુ 0 એટલે ફોર્મ નો કલર તમને રેડ દેખાશે. માની લો કે પહેલું 0 ઉપર હોય, બીજું 255, ત્રીજું 0 ઉપર, તો ગ્રીન કલર દેખાશે. પહેલું 0 ઉપર, બીજું 0 ઉપર, ત્રીજું 255 ઉપર, તો બ્લુ કલર દેખાશે. ત્રણેય થોડા થોડા ખસેડો તો એની વેલ્યુ પ્રમાણે જે કલર ડિસ્પ્લે કરતો હશે એ અલગ અલગ કલર તમને દેખાશે. યાદ રાખવાનું કે ત્રણ સ્ક્રોલ બાર મૂકવાના છે, એની મેક્સિમમ પ્રોપર્ટી 264 સેટ કરવાની છે અને પછી આ કોડ લખવાનો છે. હવે નવા કંટ્રોલ ભણીએ, એડવાન્સ કંટ્રોલ જેનું નામ છે ડાયલોગ કંટ્રોલ. ડાયલોગ કંટ્રોલ ટોટલ બિલ્ટ ઇન ડાયલોગ બોક્સ, ડાયલોગ બોક્સ એટલે તમને બોક્સ દેખાય, સેવ કરતી વખતે, ફાઇલ ઓપન કરતી વખતે, ફોન્ટ ચેન્જ કરતી વખતે, કલર ચેન્જ કરતી વખતે, બ્રાઉઝર ફાઇલ બ્રાઉઝ કરવા માટે, એ બધા જે ડાયલોગ બોક્સ દેખાય એવા ડાયલોગ બોક્સ પણ તમે ડિસ્પ્લે કરાવી છે. Built in dialog box which allow user to create own file, open, save, font, dialog, color dialog control like we see in all the Windows application. ટોટલ 5 પ્રકારના ડાયલોગ બોક્સ આપણે શીખીશું. કલર ડાયલોગ, ફોલ્ડર બ્રાઉઝર ડાયલોગ, ફોન ડાયલોગ, ઓપન ફાઇલ ડાયલોગ અને સેવ ફાઇલ ડાયલોગ. અહીંયા આપણને દેખાય છે ડાયલોગ બોક્સ કંટ્રોલમાં, એ આપણે એડ કરવાના જે આપણે જરૂર હોય તે. જેવું તમે ડાયલોગ બોક્સ એડ કરશો એટલે નીચેના ભાગમાં દેખાશે, અહીંયા વચ્ચે નહીં દેખાય. When a common dialog control is added to a project, a new icon appears in the component tray of the form. હવે ડાયલોગ બોક્સ ડિસ્પ્લે કરાવવા માટે તે ડુ નોટ પ્લેસ ઓન એની સ્પેસિફિક પોઝિશન ઓફ ધ ફોર્મ લાઈક અધર કંટ્રોલ આર પ્લેસ. બીજા કંટ્રોલની જેમ તમને ફોર્મ ઉપર દેખાશે નહીં, મેં કીધું એમ નીચે દેખાશે.
डायलॉग बॉक्स डिस्प्ले કરાવવા માટે ડોટ શો ડાયલોગ મેથડ છે જો અહીં દેખાય છે મને લો કલર ડાયલોગ બોક્સ ડિસ્પ્લે કરાવવું હોય તો કલર ડાયલોગ 1 એનું નામ ડોટ શો ડાયલોગ ઇઝ ઇક્વલ ટુ ડાયલોગ રિઝલ્ટ ડોટ ઓકે ઓકે ઉપર ક્લિક કરો એટલે એ જે કાઈ પણ તમે સેટ કરેલું હોય આવી બરાબર પહેલો ડાયલોગ બોક્સ આપણે ભણીએ જેનું નામ છે કલર ડાયલોગ કંટ્રોલ कलर डायलॉग एला वस्तु सिलेक्ट कलर सिलेक्ट कलर सिलेक्ट करवा माटे बेकग्राउंड नो फॉन्ट नो बधा नो कलर चेंज करवा माटे तो इमेज राइट साइड डिस्प्ले कलर डायलॉग यूजर कैन सिलेक्ट इजीली कलर फ्रॉम इट यूजर एमाथी इजीली कलर सिलेक्ट करी सकसे बोलो दादा हाउ हाँ हाँ बधे केवी रीते एटले